હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ મગફળીની એકદમ નવી જ રેસીપી અને તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં બે ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું પાણીને થોડું ગરમ થવા દઈશું પાણી થોડું ગરમ થઈ જાય એટલે સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે એડ કરીશું એક ચમચી તેલ તેલ અને મીઠાને પાણી સાથે કરીશું બરાબર મિક્સ તો હવે લઈશું એક કપ જેટલા કાચા મગફળીના દાણા તો અહીંયા આપણે મગફળીના દાણાને બાફી લઈશું મગફળીના દાણા બાફતી વખતે મીઠું અને તેલ એડ કરવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને દાણા એકદમ સોફ્ટ થઈ જશે હવે મગફળીના દાણાને ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળી લઈશું તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ બદલાઈ ગયો છે મગફળીના દાણા આ રીતે ઉપર તરવા માંડે ત્યારે સમજવાનું કે મગફળીના દાણા બરાબર બફાઈ ગયા છે મગફળીના દાણા બફાયા છે કે નહીં એ તમે હાથથી દબાવીને પણ ચેક કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે એક વાસણ લઈ ગરણીની મદદથી મગફળીના દાણાનું બધું જ પાણી નિતારી લેશું જો તમારી પાસે ટાઈમ હોય તો આને આવી જ રીતે ઠંડુ પડવા દેવાનું અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો બાફેલા મગફળીના દાણાની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું એટલે દાણા બરાબર ઠંડા થઈ જશે તો હવે લઈશું એક બાઉલ બાઉલમાં લઈશું બાફેલા મગફળીના દાણા હવે આ નાસ્તાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું મસાલા તો સૌથી પહેલાં એડ કરીશું એક ચમચી લાલ મરચું મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું તો તમારે મીઠું ધ્યાનથી એડ કરવાનું કેમ કે આપણે ચાટ મસાલો એડ કર્યો છે તેમાં પણ મીઠું હોય જ છે હવે એડ કરીશું એક ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા દાણા હવે બધી જ વસ્તુને મગફળીના દાણા સાથે બરાબર કરીશું મિક્સ હવે એડ કરીશું એક ઝીણું સમારેલું મરચું મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો હવે લઈશું બે જેટલા બાફેલા બટાકા અને બટાકાને આ રીતે છીણીની મદદથી છીણી લઈશું બટાકાને તમે મેશ પણ કરી શકો છો બટાકા એડ કરવાથી આ નાસ્તો ચટપટો અને ખૂબ જ ટેસ્ટી બનશે હવે બટાકાને પણ સારી રીતે કરીશું મિક્સ તો તમે જોયું ને સુપર ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે બસ હવે કંઈ જ નથી કરવાનું હાથમાં આ રીતે થોડું તેલ લગાવી લઈશું હવે હાથમાં થોડું સ્ટફિંગ લઈ ગોળ બોલ જેવું બનાવી એક ટીકી જેવો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો કે મગફળીના દાણા પણ દેખાઈ રહ્યા છે અને જ્યારે તમે આ નાસ્તો ખાશો ને ત્યારે મગફળીના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ જુઓ મેં બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે હવે લઈશું એક પેન પેન ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે પેનમાં લઈશું થોડું તેલ અને સાથે લઈશું થોડા તલ અને તલને આ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું હવે તૈયાર કરેલી ટીકીને આ રીતે મૂકી દઈશું હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને ટીકીને નીચેની સાઈડ બરાબર શેકી લઈશું તો નીચેની સાઈડ બરાબર ચડી ગઈ છે હવે સાઈડ ચેન્જ કરી લઈશું આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે અને ટેસ્ટની તો વાત જ ના પૂછો તમે આ નાસ્તો ટોમેટો કેચઅપ અથવા તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ